बनासकांठा जिल्लामां वधु एक गासना ट्रकमां आग लागी छे। भाभर पासे गास भरेल ट्रकमां आग लागी हती। ट्रकमां वीज वायर ने अड़ता शोर्ट सर्किटथी गासना ट्रकमां आग लागी होवानुं सामे आव्युं छे। गासनी ट्रक लीमखेड़ाथी भाभरना खोड़ाढोर पांजरापोळमां जती हती। जो कि समग्र बनावने पगले भाभर मामलतदार अने फायर फाइटरनी टीम घटनास्थळे पहोंची गई हती। संवाददाता परेश जोड़ाया छे। परेश, वारंवार जे घटना सामे आवे छे, बधी घटनाओमां એકનું એક કારણ શા માટે આપવામાં આવે છે કે વીજ ટાયર અડકવાથી આ ઘટના સામે આવી? દર વખતે વીજ ટાયર કેવી રીતે અડી શકે? જે રીતે વાત કરીએ કે બનાસકાંઠામાં એક જ મહિનામાં 6 ટ્રકો જે ઘાસ ભરીને આવી રહી છે, ખાસ કરીને સરકારી ઘાસ ભરીને જે ટ્રકો આવી રહી છે, જે આંદોલન જે છેડ્યું હતું સંચાલકોને, તેમાં સરકારે જે ઘાસચારો આપવાની વાત કરી, એમાં જે ઘાસચારો આવી રહ્યો છે તે ઘાસચારામાં વારંવાર આગ લાગવાના જે બનાવ બની રહ્યા છે। એક નહીં પણ છ છ જેટલી ગાડીઓ ભરેલી આવે છે અને એમાં આગ લાગે છે, ત્યારે એક પ્રશ્ન ચોક્કસથી થાય જઈશ કે વારંવાર આગ લાગવા શા માટે? એક જ કારણ સામે આવી રહ્યું છે, વીજ વાયર અડકવાના કારણે જયારે આગ લાગી રહી હોય ત્યારે સરકાર શા માટે કોઈ પગલા નથી ભરતો? તંત્ર દ્વારા જયારે એક ગાડીમાં આગ લાગી હતી ત્યારે શા માટે તપાસ નથી કરતો કે આગ શા માટે લાગી હતી? વારંવાર જે આગ લાગી રહી છે તો એના માટે કયો ઉપાય છે? આગ ના લાગે તેના માટે શા માટે જે ઘાસચારો આપવામાં આવી રહ્યો છે તે ઘાસચારો યોગ્ય રીતે બનાસકાંઠામાં કેમ નથી મૂકવામાં આવતો? ખુલ્લા જે વાયરો છે બનાસકાંઠામાં, જે વીજ વાયરો હોય છે ત્યારે ઘાસચારાને અડકવાના કારણે જે આગ લાગી રહી છે, તો સરકાર શા માટે કોઈ યોગ્ય નક્કર પગલા નથી ભરતો જેનાથી આગચારો જે ઘાસચારામાં જે આગ લાગી રહી છે ત્યારે અટકી શકે? વારંવાર રજૂઆતો થઈ છે ઘાસચારા જે સંચાલકો દ્વારા કે વારંવાર આગ લાગી રહી છે તેના કંઈક પગલા ભરવા આવે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા નથી ભરવાતું, વારંવાર એવી રીતે આગમાં ઘાસચારો સંપડી જાય છે। પરેશ, ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના એ પણ એક જ જિલ્લામાંથી સામે આવી છે। કલેક્ટર દ્વારા અથવા તો અન્ય કોઈ અધિકારી દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે કે પછી દર વખતે વીજ તારનું કારણ જ આપવામાં આવે છે? હજી જે રીતે વારંવાર ઘાસચારામાં આગ લાગી રહી છે અને બનાસકાંઠામાં જ વારંવાર આગ લાગવાના બનાવ બને છે, અગાઉ પણ નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી સંચાલકો દ્વારા કે જે રીતે ઘાસચારો આવે છે અને ઘાસચારામાં વારંવાર જે આગ લાગે છે તેના માટે કંઈ નક્કર પગલા ભરવામાં આવે, છતાં પણ વારંવાર આગ લાગી રહી છે કે જે રીતે નાયબ કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલ જે ઘાસચારો આવશે તે ઘાસચારો સુરક્ષા સાથે વ્યવસ્થિત ઢાંકીને લાવવામાં આવશે, જેના કારણે જે આગ લાગવાની જે બનાવ છે તે નહીં બને, પણ એવું ન થતા ઘાસચારો હાલ પણ ઉંગાડો આવે છે, એકદમ ખુલ્લો આવે છે અને હલકી કક્ષાનો જે ઘાસચારા હોય છે તે ઘાસચારામાં વારંવાર આગ લાગી રહી છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા હાલ આ ખારા કાન કરે તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે સંચાલકોની રજૂઆત હતી કે ઘાસચારામાં આગ લાગી છે અને લાખો રૂપિયાનું જે નુકસાન થઈ રહ્યું છે ઘાસચારા આગ લાગવાના કારણે, તેને લઈને સરકાર યોગ્ય પગલા ભરે તે હાલ સંચાલકો જણાવી રહ્યા છે। જી બિલકુલ પરેશ, માહિતી બદલ આપનો આભાર। તો અનેક સવાલો આ ઘટનાને લઈને સામે આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં વારંવાર ઘાસના ટ્રકમાં આગ શા માટે લાગે છે? શું મગફળી કાંડની જેમ હવે ઘાસકાંડમાં પણ કોઈ કાવતરું રચવામાં આવ્યું છે? શું દર વખતે વીજ વાયર આગ લાગવામાં જવાબદાર હોય તે વાત માન્યામાં આવે છે? ટ્રક ભરેલો ઘાસ કેમ પાંજરાપોળ સુધી પહોંચતા નથી? શા માટે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં નથી આવતી? વર્ષોથી ગૌશાળાઓમાં ઘાસ આવતું જ હતું, અત્યાર સુધીમાં ક્યારે આ પ્રકારની ઘટનાઓ સામે ન આવી? છેલ્લા કેટલાક સમયથી જ્યારે આ મુદ્દો ઉઠ્યો છે ત્યારે જ આ પ્રકારની ઘટનાઓ શા માટે સામે આવી રહી છે?